महाराजनु जय सत्य सनातन धर्मनु जय सदगुरु श्री निरात महाराजनु जय सदगुरु श्री वाणी राम महाराजनु जय मातृ श्री लक्ष्मी राम महाराजनु जय पधारेला हरि गुरु सनातनु जय आज के आनंद की खूब खूब धन्यवाद। आज कूटेलाव गाम में अखंड ब्रह्म स्वरूप ब्रह्मनिष्ठ ब्रह्म क्षोत्रिय सदगुरु श्री वाणी राम जी महाराज तथा पूज्य माताजी एमना सानिध्य में परम भक्तराज श्री उदाराम जी महाराज अने बेन सविता बेन महाराज एमने आजनो जे सुंदर ज्ञान यज्ञ कहवाय सत्संग नो महिमा दिव्य प्रकार नो राख्यो छे धन घड़ी धन भाग्य कहवाय जेने जेने जीवन नी अंदर सदगुरु नु शरण नु लीधु छे आ बधा धनभागी कहवाय। तमे खूब धन्यभागी छो के आ विस्तार नी अंदर पूज्य वाणीराम बापू अमारा माताजी समय ने जोया वगर जेटलो पण समय जाए वातावरण ने जोया वगर गर्मी होय ठंडी होय वरसाद होय गमे ते ऋतु नी अंदर है आ महापुरुषो अहीं आई अने केटली बधी खेड करी त्यारे आ दिव्य प्रकार नु ज्ञान आपणा बधाना भागे आव्युं छे। नदी वहती होय तरस लागी होय आपणे नदी ना किनारे जवुं पड़े पण सद्गुरु नो महिमा एवो छे तमे बधा धन्य भागी छो के सद्गुरु पोते तमारा विस्तार मां आई तमारा घेर आई ना वात तमने जेम छे एम बताई रह्या छे। वर्तमान नी अंदर जेने जेने जीवन नी अंदर सद्गुरु ने धारण कर्या छे एने हुं कोण छुं अने हरि केवो छे आनी जेम छे एम खबर पड़ी जाए समग्र विश्वनी अंदर रहेली दरेके दरेक वस्तु ने मारा वाला आपणे जाणीए छीए सूर्य चंद्र नवलख तारा पवन पानी धरती आकाश सोनू चांदी हीरा माणिक मोती ब्रह्मा विष्णु शंकर माता महादेव पीर पैगंबर आ बधाई ने ओळखीए छीए पण आ बधाई ने ओळखनारा आपणे पोते आपणने नथी ओळखता। जो आपणे आपणा પોતાને ઓળખવા હોય તો આપ મેળે સૂજ પડે એવી નથી અહીંયા જાગેલા મહાપુરુષની જરૂર પડે એમનું શરણું લેવું પડે એમના આધીન થઈને રહેવું પડે એમનો સ્વીકાર કરવો પડે એમના વચન ઉપર અતૂટ વિશ્વાસ રાખવો પડે નિષ્કામ સેવા કરો ત્યારે સદ્ગુરુની કૃપા તમારા ઉપર ઉતરે। આ દિવ્ય પ્રકારનું જ્ઞાન બહુ બુદ્ધિશાળી માણસો કદાચ આખી દુનિયાના બધા ધર્મશાસ્ત્રો મોઢે કરી લે સમજી લે તોય થાય એવું નથી। બુદ્ધિ જ્યાં ટૂંકી પડી જાય બુદ્ધિ જગતને માપી શકે પદાર્થોને માપી શકે આઈ આઈને જતા રહેલા છે એની વાતો કરી શકે પણ જે હજી સુધી જન્મ્યો જ નથી જે સારા પિંડ અને બ્રહ્માંડનો પ્રકાશક છે તમારી મારી બુદ્ધિનો પ્રકાશક છે આવો જે પરમપિતા પરમેશ્વર છે પરમાત્મા જેને કહેવાય એની જો ઓળખાણ કરવી હોય તો જાગેલાના શરણે જવું પડે અને જ્યાં સુધી જાગેલાના શરણે ના જઈએ ત્યાં સુધી હું કોણ છું એની ખબર ના પડે। ભગવાનને ઓળખવાની વાત પછી કરો બીજા બધાને ઓળખવાની વાત પછી કરો। તમે અત્યારે હાજર છો હા હાજર છીએ તમે કોણ છો અમે તમને પ્રશ્ન પૂછો તમે કોણ એટલે તમારા માટે પ્રશ્ન એવો થાય કે હું કોણ છું। તમે આખી દુનિયાને જાણો છો પણ પોતાને નથી જાણતા આ આંટી છે તમને એમ થાય શરીરનું નામ દિલીપભાઈ હોત કે હું દિલીપભાઈ છું મેં કહું ગલત વાત છે દિલીપભાઈ તો તમે ઓળખો છો તમારા શરીરના નામ છે તમારા શરીરને તમે ઓળખો છો શરીરની ઓળખાણની વાત સંતો નથી કરતા દિલીપભાઈ અત્યારે હાલ ઊભા છે એના શરીરને ઓળખો પણ આ દિલીપભાઈમાં બોલનારો કોણ છે
અને તમારા ગટમાં બેહીને સાંભળનારો કોણ છે? સદગુરુ વક્તામાંથી જે બોલનારો છે અને શ્રોતામાં જે સાંભળનારો છે આનો ભેદ બતાવો છે, અને એને જાણો તો ખબર પડે કે અસલી ખુમારીનો ખેલ મારા વાલા કેવો છે. ચાર વેદ જેના ગુંડલા ગઈ ગઈ થાકી ગયા, ભારતના ઋષિ મુનિઓ મહાપુરુષો સંત પુરુષો આ પદનું વર્ણન કરતા થાકતા નથી. આવું જે પરમ પદ છે એ મારા વાલા તમારા ઘટમાં અત્યારે હાલ મોજૂદ છે. અમે તમને એ કહીએ છીએ કે જો આ ગુરુ મહારાજ મળ્યા હોય નિષ્ઠાને ડગાવશો નહીં, શરણે આયા છો તો પગ પકડી રાખજો, સેવા કરજો, અને અભય વરદાન સેવાના બદલામાં ગુરુ મહારાજ કૃપા કરીને આપી દે ને આવું કરજો. આ મૃત્યુ લોકની અંદર જો તમને બચાવનારો ખરા અર્થમાં તમારો હિતેચ્છુ હોય તો એકમાત્ર સદગુરુ છે. સદગુરુ વગર તમારો કોઈ કલ્યાણકારી નથી. સદગુરુના શરણે જતા રહો અને બુદ્ધિના ડખાના કરતા જાણવાપણાના દાવા મૂકી દેજો, મનની સિલેટ ને કોરી કરી નાખજો, અને સદગુરુ મહારાજ કોરી સિલેટ માં એકડો લખાવા લખાવા ને તમારા હાથે લખાવા. એ તો એકડાને જોણીને બેઠા છે, પણ તમે નથી જાણતા ને કોરી સિલેટ માં તમારા હાથે એકડો લખાવ, એ એકડો એટલે પરમાત્મા અદ્વિતીય બ્રહ્મ. આની શાન સદગુરુ આપી શકે બીજો કોઈ નહીં. શરીર તો તમને મને મળેલું છે, ઓળખાણ છે. તમે રામના શરીરને ઓળખો, કૃષ્ણના શરીરને ઓળખો, બ્રહ્મા વિષ્ણુ શંકરના શરીરને ઓળખો, દિલીપભાઈના શરીરને ઓળખો, વાડીરામ બાપુના શરીરને ઓળખો, લક્ષ્મી માતાજીના શરીરને, આ ઘનશ્યામ મહારાજના શરીરને, અમારા હર્ષદ મહારાજ હમણાં બોલી ગયા એમના શરીરને, અને તમારા શરીરને. તો શરીરની ઓળખાણ તો તમને પહેલેથી છે છે ને? મારી વાત લગી એવી છે, શુરતા રાખજો મારા વાલા. મારો વારો છેલ્લો, ધ્યાન રાખજો, દયા રાખજો ગરીબ ઉપર. અમાર જે કેવું છે એના ઉપર લક્ષ ટેરવો તમારું, કે હું શું કહેવા માંગુ છું. અમે જે કહી રહ્યા છીએ એ આ બાપુની કૃપાએ ચાર વેદનો યથાર્થવાદ કહી રહ્યા છીએ, યથાર્થવાદ કહી રહ્યા છીએ, જેમ છે એમ કહી રહ્યા છીએ. ભરોસો રાખજો, લુગડા હવા પહેરીને આવ્યા છીએ એટલે તમને એમ થાય કે આઈટમમાં કોઈ બહુ દમ નથી, મેં કુક બરાબર એવું જ છે. અને પાછા જાતના હોની એટલે કે હોનીનો તો ભરોસો કોઈ દાડો થાય જ નહીં, કોઈને છોડે નહીં. એ હોની બે પચા પચાની ભેગી થાય એટલે એક હો, બે પચા પચાની બોલો જેવું તો બધું કેસે લોકો. હવે એક જગ્યાએ અમે આ વાત કરી, મેં કુલ્યો આ દિલીપભાઈ હોની ખરા તે કે બાપુ તમે જ હોની, મેં કહું ઓગરી મૂકીને હોની બતાય. આ દિલીપભાઈ ના શરીર ઉપર ઓગરી મૂકીને હોની બતાય. આ કપાળ હોની છે, નાક હોની છે, વાખ્યો હોની છે, ગાલ હોની છે, આખા શરીરમાં હોની છીઓ. હે પેલા ખોળનારા ને ખબર નથી, આપણે ખોરીએ છીએ. એ બાજુ આવ, લાવો જ અવાજ બહુ આવે. એવું કરો ને બાપા, આમ બધું જેટલા વાંધા કરે તારે મુંબઈ પહોંચે. જંકશન સ્ટેશન ઉપર બહુ જાતની ગાડીઓ આવે, મુંબઈ એ જાય ને કલકત્તા એ જાય, જો મુંબઈ ના જવું હોય તો કલકત્તા લઈ જવું. આ વાતમાં ના મજા આવતી હોય તો બની બનાવેલી વાતો કરું તમને ફાવે એવી હોય ને આકર્ષે નહી. જાણવું હોય તો આ પદ જાણો. એક છે શરીર તમારા બધાને જેને તમે ઓળખો છો,
અને તમારા મારા બધાયના શરીરમાં બોલનારો છ ને બોલો ભગવાન બોલનારો છ ને બોલો ખરા આટે બોલનારો છ અવાજ નહીં આવતો બોલનારો છ શરીર ની ઓળખાણ તમને છે હવે દિલીપભાઈ માં બોલો છે એ કોણ છે અને તમારા બેહીન હોબરનારો છે એ કોણ છે એક જગ્યાએ અમે આવું કીધું કે તમારામાં બોલનારો ને અમારામાં હોભરનારો આવું કેમ કીધું મેં કહું અત્યારે હું બોલવા ઉભો થયો છું એટલે તમે બોલતા હોય તો તમારામાં બોલનારો હું હોભરનારો પણ આ બોલનારો હોભરનારો છે કોણ આ દિલીપભાઈ માં બોલી રહ્યો છે એને હોની કહેવાય એને વાણીઓ કહેવાય એને પટેલ કહેવાય કોને જમાદાર કહેવાય કોને ફોજદાર કહેવાય કોને મંડલેશ્વર કહેવાય કોને રોમ કહેવાય કોને કૃષ્ણ કબીર કોઈ કહેવાય ખરું જમ ના કહેવાય દેખાતો નહીં કોઈના બાપે ઓને બાર્યો જ નથી બાર્યા વગર બોલવું શું ઓને આ બોલે એ કોણ છે આ બોલતા પુરુષને સદગુરુ ઓળખાવ અહીં સદગુરુ ભોમિયાની જરૂર પડે હમણાં અમારા ઘનશ્યામ મહારાજે વાત કરી કે સ્વર્ગ મૃત્યુ પાતાળના પાર ચોથો લોક છે જેને સતલોક કહેવાય અમર લોક કહેવાય આ અમર લોક ની વાત મારા સદગુરુ કે જેવા દેવાનું પંડિત થઈને બેહી જયેલા બુદ્ધિજીવીઓનું કોમ નથી મારા વાળા ઓથી પડપડ જગમુવા પંડિત ભયો ને કોઈ ડાઈ અક્ષર પ્રેમ કા પઢે તો પંડિત હોય પ્રેમ સ્વરૂપ પરમાત્મા છે ચોપડીઓના થોતા પોતા બાજુ મેલો અને બોલનારા નો ઓરખો એટલો છેડો આવવા આવે ને શેનો છેડો જગત નો છેડો શેનો છેડો ચાર વેદ નો છેડો મારા સદગુરુ બતાવો બીજા કોઈ બતાવી હકે માટે સદગુરુ નો આટલો બધો મહિમા છે જેટલા જેટલા મહાન પુરુષો આ દુનિયામાં થયા છે બધાયના મહાન થવાની પાછળ એમના ઉપર એમના ગુરુ મહારાજની કૃપા કોણ કરે છે સદગુરુની કૃપા ના હોય તો કોઈ હીરો ચમકે એવો નથી આ હીરાને ચમકાવનાર એનો સદગુરુ હોય તમે પણ ચમકી જવાના મારા વાલા સત્સંગમાં આપણે આગળ જઈએ હું એક ભજન ગાઉં બે હાથ વાળા તાલી પાડજો ને કે કાલ હવારે તબિયત બગડો લકો બકો થાય તો મને ના કહેતા તાલી ના પાડીને પૂરેપૂરી થવાની શક્યતા છે અને મોઢું જો આલ્યું હોય તો ભજન બોલાવજો ના બોલાય કાલ હવારે જીભ પકડાય તો સમજી લેજો ભજન માં નતા ગાયા એટલા જીભ પકડાય સમજી જ્યા ને ભાઈ આ બીક બતાય વગર મારો બાપા વાપરે એવો નથી બાપો હોય તો આ બીક તો બતાવી પડે પણ ના બતાવાય વિવેક માં રહેવું પડે હમણાં અમારા ઘનશ્યામ મહારાજ એક વાણી બોલ્યા કઈ વાણી મોઢા વાળા બોલાવજો બે હાથ વાળા તાલી આ વાપરી લીધું ને હે તારી કાયામાં બોલે તે કોણ છે તારી પીર પેગંબર જતી સતી ઓલિયા લઠધારી મઠધારી મહામંડલેશ્વર
पप्पू दादू रारा श्री श्री 1008 अमे बे हाथ जोड़िए अमारू मस्तक तमारा चरणों में मुकिए अमारू सर्वस्व तमने समर्पित करिए अमारा कोई शरीर नी वात नथी हो भरवी अमार फक्त एटलू जाणवू छे के घटघट नी अंदर आ बोलनारू परम तत्व केवू छे हूँ कौन छू मारा घटमा बोलनारो कौन छे आ बोलनारा नी ओरखोण अमने करावो अमारे बीजू कशु नासवंत ओळखू नथी जाओ कोई जागेला ना सने तो आ वात नो खुलासो मळशे बाकी बधा बनी बनायेली वातो करीन वायदा बजार मां धकेली दे छे आटलू करो कर्या पछी मळशे आऊ कहेशे तमने भविष्य काल बतावशे चमका तारी नी नजरे खोवाई गयो छे आ परमात्मा डबूड़ा जेवड़ो नथी एकलो मंदिर मो के गोखला मो ना बेही रे परमात्मा जाय नहीं परमात्मा आवे नहीं परमात्मा जन्म नहीं अने परमात्मा मरे नहीं अने आऊ तमारू स्वरूप छे तमे ने परमात्मा बे नथी तमे परमात्मा थी दोरावार जुदा नथी आ सतनी कुमारी छे आ खरा खरी नो खेल छे क्यों उदी शरीर नी जता रहेवानुं छे જે જતું રહેવાનું છે કાલે નથી રહેવાનું અને અગાઉ થઈ ગયેલા કોઈ રહ્યા નથી એની વાતો કર કરશો પ્રત્યક્ષ હાજર છે એને ઓળખ્યો નહીં મહાપુરુષોએ લખ્યું છે પ્રત્યક્ષને પારખે નહીં અને વાણી વધે જાય મરેલાને તો કે ઘેલારું અને જુગો જુગ ભટકા ખાય જે હાજર છે મોજૂદ છે ખોવાયો નથી ખોરવાની જરૂર નથી પ્રાપ્ત છે એની ખબર નથી અને જતા રેલાની જે કુટવામાં આખી જિંદગી કાઢી નાખી તમે થોડું કડક પડી ગયું તમે બધા સિરિયસ ના થતા હો હા જોજો હા લે હું બીજી રીતે કહું આ દિલીપભાઈ દાદો હોય કે ના હોય જલ્દી બોલો આ દિલીપભાઈ નો દાદો હોય ને કે ના બોલો દિલીપભાઈ નો દાદો હોય કે ના હોય કોઈ આકાશ માંથી પથરો તો નહીં પડ્યો હોય ને દિલીપભાઈ નો દાદો હોય ને આવલે માર દાદા ને ગુજરી છે મારા એટલે દિલીપભાઈ ના હોય બોલનારા ના નહીં ચોખવટ કરું છું દિલીપભાઈ ના દાદા ને ગુજરી છે 10-15-20-25 વર્ષ થયા હોનીકન પૈસા તો હોય કે ના હોય ના હોય કટિંગ કરેલા હોય ને આવલે કોઈ નામે લે હોની હવે માની લે માર દાદા નું મંદિર બનાવ ટનાટન અને મારા દાદા ની જે આકૃતિ હતી એવી મૂર્તિ બનાવડાઈએ જયપુર માં 1.5 લાખ આલી અને કાશી થી 108 પંડિતો ને બોલાઈ અને વેદના અઘરા માં અઘરા મંત્ર બોલાઈ મારા દાદા ની મૂર્તિ ઉપર હું પ્રાણ ની પ્રતિષ્ઠા કરાવું તો મારો દાદો બોલો બોલો ને ના બોલો ચમો શોભો ભાઈ તમે બધા માર દાદો ના બોલે ચમ મૂર્તિ બનાવી વેદના અઘરા મંત્ર બોલ્યા તોય ના બોલે તો થોડું લગી સમજો તો ખરા જેટલી જગ્યાએ જ્યાં તમે તમે જીને માનો છો એ એક મારો બાપ પાછો આવે એવો છે ખરો હે જે જતા રહ્યા એ કોઈ આવે ચલ ગયા સો ના મિલે કિનસે પૂછું બાત માત પિતા સુધ બંધવા ઝૂઠા સબ સંગાત જે જતા રહ્યા રખ્યા થઈ ગયા હવે કોઈ મારો બાપે પાછો આવે એવો નથી અને તમે આશા રાખીને હવારના પોરમાં ઘંટડી દીવો ધૂપ ને ધુમાળા અલે આ તમારું કોક હારું નહીં થાય કોક બોલાઈ જશે અમારે હે કાલિદાસ મહારાજે વાણી લખી આખું જગત મરદાનું ગોમ સા ગોમ કેવું છે લ્યો ગોમે ગોમે શમશાન હોય કે ના હોય બોલો જલ્દી ગોમે ગોમે શમશાન હોય કે ના હોય આ શમશાન ચમ બનાયા કાલિદાસ બાપુ એ વાણી લખી તમારે છે ને બોલવાનું આટલું રાખવું પડશે ને તો મારો ગજ નહીં વાગે અરે કાલિદાસ મરદાનું આ કામ છે રે લોલે કાલિદાસ કાલિદાસ મરદાનું આ કામ છે રે લોલે કાલિદાસ મરદાનું આ કામ છે રે લોલે રાખમાં નથી નામ કે નિશાન જો માનવ તન મળ્યું મોગા મૂલ નું રે લોલે રાખમાં નથી નામ કે નિશાન જો માનવ તન મળ્યું મોગા મૂલ નું રે લોલે એક દાડો રાખવા
માંગા ફૂલ નૂર લોલ એક દાડો રાખ મારોડાય જો માનવ તન મળ્યું મોગા મૂળ નૂર લોલ માનવ તન મળ્યું મોગા મૂળ નું એક દાડો રાખમાં રોડાય હા કાલિદાસ આ મડદા નું ગોમ છે કાઠિયાવાડ માં મારા ભજન અને હું ભજન ગાયો આ ભજન કાલિદાસ મળદાનું આ ગામ છે હવે બાર ગૌ એ બોલી બદલાય કે ના બદલાય બદલાય ને બધું બદલાય પોણીનો ટેસ્ટ બદલાઈ જાય આ બાર ગૌ એ બધું બદલાય હવે આ તો 150 કિલોમીટર એ બોલી બદલાય અમે ભજન ગાયા અરે કાલિદાસ મળદાનું આ ગામ છે રે લોલ કાલિદાસ મળદાનું આ ગામ છે રે લોલ પાસળ વારાય તો ના પાસળ વારાય જીલાયું કેવું જીલાયું અરે કાલિદાસ મરદાનું આ ગામ છે રે લોલ કાલિદાસ મરદાનું આ ગામ છે રે લોલ અલે આ મે કુ મરદાનું નહીં મળદાનું અલે એકલું આ મરદો એટલા મુસાળાનું છે બહેનોનું કોઈ સજ નહીં હવે જો આ બોલી એક શબ્દ બદલાય ને અર્થ કેટલો બદલાઈ જાય છે આવું ના આવું એક બીજા ભજનમાં અમારું થયું તું યાદ આવી ગયું કહી દઉં કહી દો કહી દેવા દે હા એક ભજન છે કાલિદાસ બાપુનું હે સદગુરુ મળશે ત્યારે ભવના બંધન કાપશે રે હે સદગુરુ મળશે ત્યારે બંધન કાપશે સદગુરુ મળશે ત્યારે ભવના બંધન કાપશે રે કે જડશે પોતાનો મુકામ જડશે અખૂટદનનું ધામ સદગુરુ મળશે ત્યારે ભવના બંધન કાપશે એ જ કાઠિયાવાડમાં આ ભજન હું ગાયો સદગુરુ મળશે તાર અને પાછળ વાળા શી ખબર બધાય છે એવા હતા જી લાવનારા તે લોકો હું બોલ્યો સદગુરુ મળશે તાર અને એ લોકો પાછળ ગાયું હે સદગુરુ મળશે તાર એટલે આ સદગુરુ તો ના મરે એને કહેવાય સદગુરુ કોઈ દાડો ત્રણ કાળમાં મરે નહીં ભવિષ્ય વર્તમાનમાં જે હાજરા હાજુર હોય એને સાચો સદગુરુ કહેવાય સદગુરુ જાય નહીં સદગુરુ આવે નહીં સદગુરુ જન્મ નહીં અને સદગુરુ મરે નહીં સદગુરુને શરીર ના હોય શરીર તો જન્મ મૃત્યુ વાળું હોય ગમે તેનું શરીર હોય વાડીરામ બાપુ ને લક્ષ્મી માતા બોધ કરે એમાં આજ તમને સમજાવે છે બોધનો અંતિમ ભાગ જ્યારે તમે જો સમજાવો તો એની અંદર એક જુક્તિ મુક્તિનો ખેલ ગુરુ મહારાજ બતાવે હું તમને એનો સાર ખાલી પોઈન્ટ કહી દઉં કે અમારા ગુરુજી અમારાથી દોરાવાર દૂર જુદા અલગ રહેતા નથી હું મારા સદગુરુ મોન મારો સદગુરુ મારામાં હું મારો સદગુરુ બે થઈને અમે એક એક ના એક આવું બતાવ્યું છે કે નહીં જો બોધ લીધો હોય ને ઠસ્યો હોય તો ખબર પડે અગમ નિગમ ના ખુલાસા છે બધા આ સભામાં જો કોઈએ બોધ ના લીધો હોય તો અહંકારમાં ના રહેતા સદગુરુના શરણે નમી પડજો તમારું કલ્યાણ થઈ જશે મારા વાલા સદગુરુ મળશે તાર શું થાય તમારી ઓળખણ થાય ભારતનો સાચો સદગુરુ કોઈ દાડો શરીરની વાતો કરવામાં તમને ખોટી ના કરે એ આ બોલતા પ્રગટ પુરુષને સત્ય પુરુષની ઓળખણ કરાવે અને એ તમે પોતે છો કૃષ્ણ ભગવાનમાં જે પરમ તત્વ બોલતું હતું બ્રહ્મા વિષ્ણુ શંકરમાં જે પરમ તત્વ બોલતું હતું ભગવાન રામમાં 33 કરોડ દેવી દેવતાઓમાં બધા થઈ ગયેલા મહાપુરુષોમાં જે પરમ તત્વ બોલતું હતું એ જ પરમ તત્વ મારા વાલા તમારા ઘટમાં બેહીને અત્યારે હાલ બોલી રહ્યું છે અમારું આવું કેવું છે આ પરમ તત્વ ખોવાય એવું છે જ નહીં આ તો બની બનાવેલી વાતો કરી વાયદા બજારના વેપાર ખૂબ ચાલ્યા છે આવો અલખના ઓટલે આવો તો જેમ છે એમ સત્ય તમારું સ્વરૂપ તમને અત્યારે હાલ અને અહીં સમજાય
વાયદો કોઈ દાડો સદગુરુ કરે નહીં. આજે અગિયારસ કરો, પોચમ કરો, પૂનમ કરો, પેપડે પોણી રેડો, ગાયના પૂંછડે પોણી રેડો, મહિનાના દાડા 30 હોય ને 32 દાડાના અપ્પા કરો 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 ને અને કરી કરીને મરો 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 ને મરો. આવું કોઈ દાડો સદગુરુ ના કે? સદગુરુ તો હાજર માલનો વેપારી. કેવો? હાજર માલ. હા, ઘરના મોઢા મૂકો એટલે 2 કલાક રહીને ગર્યો લાગે લાગે ને જો લાગે કે અડધું વાપરો છે બધા. આ હોની છે, હોની નો ભરોસો કરવાનો ગમે તારે ગેરવી નાખે. આ તમારી બુદ્ધિ ઠેકવાણે છે કે નહીં? તમે હાચવી ને સંભાળી ને આમ ધ્યાન દઈને વાપરો છો કે નહીં? આ ચેકિંગ થાય છે. ઘરના મોઢા મૂકીએ એટલે તરત ગર્યો લાગે 2 કલાક રહી? તો તરત લાગે. તું 2 કલાક રહી લાગે એવું બોલે તો ચમ હા કીધી? જો હતી તમારી હે હરકતા કોલસા ઉપર ઉઘાડો પગ પડે તો તરત દજાય દજાય ને એમ. સદગુરુ કોઈ દાડો વાયદો વાયદો કરે નહીં. સદગુરુ કયા માલનો વેપારી? હાજર. કયા? હાજર. હાજર માલને મેળવો રે સોદો કરી લને હાલજો. 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 પટક્યા કચરા મોના જાય જો. આ તો હીલો છે મોગા ભૂલનો રે જો જો કચરા મોના જાય જો. કયો કચરો? તમારું મન એ કચરો, તમારું તન એ કચરો. સમજી લેજો, તમારું મન 24 કલાક માયાની અંદર ભટકશે કચરામાં. જે શરીર છૂટે છૂટી જવાનું છે એની પાછળ તમે દોઢ કાઢી છે. પણ જે શરીરનો મનનો બુદ્ધિનો પ્રકાશક છે, સારા પિંડ અને બ્રહ્માંડનો જે પ્રકાશક છે, ચર અચર સ્થાવર જંગમ વ્યક્તિ વિરાટ વસ્તુ સમષ્ટિ પિંડ અને બ્રહ્માંડ જેના આધારે ટકેલું છે, આવો સર્વનો પ્રકાશક જે છે, તો હુંદી તમારી બુદ્ધિ મન ચિત્ત કે અહંકાર કશું પહોંચે એવું નથી. માટે ત્યાં સદગુરુની જરૂર પડે. ડખામાંથી નેકરવું હોય, ખાડામાંથી નેતરવું હોય તો ડાપણના દરિયા ડોળ્યા વગર સીધા ડાયા ડમરા થઈ અને ગુરુજીના થઈ જાઓ. વાંદરીનો બચ્ચું બનતા શીખી જાઓ. વાંદરી હતી, એક ઝાડ નીચે એના નાના બચ્ચાને લઈને બેઠી હતી. થોડો ભય દેખાયો એટલે વાંદરીએ એના બચ્ચાને ઈશારો કર્યો. એટલે બચ્ચું હતું તે આવી અને વાંદરીને વર્ગી પડ્યું અને ભયના લઈને વાંદરી તરત ઝાડ ઉપર 1 2 3 4 ચોથા ઠેકડે તો ઝાડની ટોચ ઉપર જઈ જઈને જતી રે કે ના જતી રે બોલો? વાંદરી 4 ઠેકડે ઝાડની ટોચ ઉપર જાય કે ના જાય? હારું, બચ્ચાએ ઠેકડા માર્યા? ના. બચ્ચાએ ખાલી શું કર્યું? સદગુરુ ના વર્ગી પડો. આ વાંદરી ના બચ્ચા ની જેમ તો તમારો બેડો પાર થાય થાય ને છોડતા નહીં. જો છોડ્યા તો ઠેકાણું પડશે. ભવસાગર માં બધા ગઠિયા બેઠા છે, ચાણા ગજવા કપાઈ જશે, હૃદય કપાઈ જશે, મોથા કપાઈ જશે, નક્કી નથી. એક સદગુરુ તારણ હાર છે, બીજો કોઈ? હે મારા સદગુરુ તારણ હાર, હાથ મારો જાલો ને મારા સદગુરુ તારણ હાર, હાથ મારો જાલો
हाथ मर जालो ने मन છૂટી ગઈ અને છોકરું આ 25,000 માણસ ના મેળા ના ટોળા ની અંદર ખોવાઈ ગયું. ખોવાય કે ના ખોવાય? જેમ કારણ ગોતો ખોવાઈ જેમ ગયું. આ છોકરા એ એની માની વગરી પકડી હતી. કોને પકડી હતી? કોની પકડી હતી? ક્યાં પકડી હતી? મેળામાં શું હતું? બહુ ભીડ. શું હતું? બહુ ભીડ માં આ છોકરા એ વગરી પકડી હતી. હવે વિચાર કરો, એની જગ્યાએ એની માએ જો છોકરાનો હાથ પકડ્યો હોય તો આ ખોવાય ખરું? તો સદગુરુ ના લાડીલા બની જાવ મારા વાલા, એવા નકશી ખાચા થઈ જાવ કે સદગુરુ તમારો હાથ પકડે પકડે ને પછી કોઈ કાળ નો બાપ તમારા જોડે ના આવા. આવા સદગુરુ ના દરબાર ની ગેરંટી છે મારા વાલા. સદગુરુ ના થઈ જાઓ, બાકી કોઈ તમારો અહીંયા ગાડી હિતે જ છું નથી. સદગુરુ ના થઈ જાઓ. આપણી વાત આગળ કરીએ. પેલી વાત અમે આગળ કરીએ, વચ્ચે થોડી રમૂજ આવી જઈ. સદગુરુ મળશે ને મરશે ને આ બધું આવ્યું ના આવ્યું? મુદ્દાની વાત. અમે ભજન ગાયા. કયું ભજન? હે તારી કાયામાં બોલે તે કોણ છે? તારી કાયામાં બોલે તે કોણ છે? તમે કરે જો શરીર દરેક ને શરીર છે ને મારા વાલા, હેળો જલ્દી ચેક કરો, એ શરીર વાળા જ આયા છે ને બધા? બોલો ભગવાન. અરે મારા વાલા, હું અંગ્રેજી માં બોલું છું, તમને સમજાતું નથી? સમજાય છે. અહી જેટલા બેઠા એ બધા શરીર વાળા છે કે નહીં? બોલો. જે આયા એ બધા શરીર વાળા? શરીર વાળા ને? શરીર વાળા એટલે શરીર તો સજ જણ બધાય ને. સારું, એટલું ચેક કરો તમારા બધા ના શરીર માં બોલનારો છે? ચેક કરો, પેલા ચેક કરીને બોલો. આ તો હોડી પકડી પાડે. જેટલા શરીર છે એ શરીરે શરીરે બોલનારો છે છે ને? સારું, હવે શરીર ની ઓળખાણ તો તમને છ છ ને? આગળ વાત થઈ ને, શરીર ને તો તમે ઓળખો કે ના ઓળખો? સારું, તમારા ગટમાં બેહીના બોલનારો છે એને ઓળખો છો? આનું નામ દીવાતર અંધારું કહેવાય. આખી દુનિયાની પટલાઈ કૂટનારા તમે, તમને પોતાને નથી ઓળખતા. અમારા શનભાઈ હતા, પૂનમ ની રાત, ઉનાળાનો સમય, વૈશાખ મહિનાની પૂનમ, રાતે 10-11 વાગે લેબડા તર ખાટલો પાથરેલો અને ઠંડો પવન આવ્યો. આખો દાડો ગરમીમાં બિચારો શેકાયેલો, ઠંડો પવન આવ્યો, એ તમારા ચંદ્રમા હોળે કળાય ઉપર ખીલેલો અને મોજમો આવી ગયો. આવક ના આવે? વાતાવરણ સારું હોય તો બધા મોજમો આવક ના આવે? અમારા શનભાઈ બહુ કંટાળેલો, ઠંડો પવન આવ્યો, મોજમો આવી ગયો અને મોજમો ને મોજમો બોલ્યો કે આકાશ બોધું, પાતાળ બોધું, સૂર્ય બોધું, ચંદ્ર બોધું, નવલખ તારા બોધું, ઉત્તર બોધું, દક્ષિણ બોધું, પૂરબ બોધું, પશ્ચિમ બોધું, આ બધું મૂળમાં આઈને બોલો કે ના બોલે? આટલું બોલતો તો એના ફોફર્યું એના બાપા આઈ બે લાફા ઠોકે. શનભાઈ આવું બોલ્યો એમાં કે બાપા મારવાનું કારણ શું? કે આટલું બધું બોધવાનું કે છે? તારા ટોગા નેચર લપડે છે, ખાટલાની પોગો જ તો પેલા બોધ. હે, આપણે બહુ બણગા ફૂક્યા છે કે જોણી લીધું? શું જોણ્યું તમે? અમે તમને પ્રશ્ન પૂછ્યો, શરીરની ઓળખાણ તમને છ છ ને? તમારામાં બોલનારો છ છ ને? આખી દુનિયાનો ઓળખનારા હવે જવાબ હોય તો બતાવો કે તમારા પોતાના ઘટમાં બેહીના બોલનારો છે કોણ છે?
બસ પંચર પડી ગયું, અવા નીકળી જાય. હે હે કોઈ જાણેતા હોય તો બતાવ, જો કોઈ જાણેતા હોય તો બતાવ. જો શું શું જાણવાની વાત છે? શરીરની વાત નહીં કરવાની, જગતની વાત નહીં કરવાની, આઈ આઈ જતા રહેલા આની વાત નહીં કરવાની, જેના ફોટા લબડાયા છે એની તો હાવ નહીં કરવાની. હાજરની વાત તમે છો અને તમારા બોલનારો છે. આ બોલનારો કોણ છે? આ બોલનારાની વાત કો. હે કોઈ જાણતા હોય તો બતાવ, જો કોઈ જાણતા હોય તો બતાવ. જો રાજુ બોલવામાં નથી કઈ સહારે રે, તારી કાયામાં બોલે તે કોણ છે? જાજુ બોલવામાં નથી કોઈ સારે, સારતા હોય તો બતાવજો. હારું અળવળ વલો તમારું બધા શરીર છે, બોલો ભાઈ. તમારે બોલવું જ પડશે. અહીં ચૂપચાપ રહેશો તો મારો મેર પડે એવો છે? બધાને શરીર છે ને, અને બોલનારો છે ને. હારું લે, બીજો પ્રશ્ન. તમારા શરીરમાં બેહીને બોલનારો સા બોલનારો ક્યારનો છે? જન્મ થયો ત્યારે. બરોબર છે, આ જ જવાબ જોઈતો તો અમારે. હોમો 99 જણા આવા છે. આ ચટમંદી પટ છે, જેવો દડો આવે ને ઠોકવા જાય પેલા બોલે આઉટ થઈ જાવ તમે. આ કોઈ લોક ડાયરો નથી, આ તો મહાપુરુષ ની સભા છે. બોલાવણા વિચારીને બોલવું પડે ને વિચારીને જવાબ આપવો પડે. જેમ તેમ આલો તો બધું ચાલે. અમે પૂછ્યું, તમારા ઘટમાં બેહીને આ બોલનારો સા બોલનારો ક્યારનો બોલો છે? હે આ ભાઈએ જવાબ આપ્યો કે આપણું શરીર આયુતાનનો. હવે જોજો, મારે ના કેવું નતું કેવું, પણ હવે કહી દઉં. તમારું કે મારું શરીર આપણી માના ઉદર ની અંદર કોને તૈયાર થતા 9 મહિના થાય કે ના થાય? બોલો. 9 મહિને બાળકનો બાળકીનો જન્મ થાય ને, તો આપણું શરીર આપણી માના ઉદરમાં એટલે કે પેટમાં બનતું હતું ત્યારે આપણી માના અંદર બોલનારો હતો કે નતો? હે એ જ બોલનારો આવ્યો કે બીજો? હલો હલો હલો, આ લગી કરંટ વાળું. આ તમે જવાબ સાચો આવ્યો એટલે લઈ લીધું. આપણું શરીર બનતું તું એ વખતે માતાના શરીરની અંદર બોલનારો હતો કે નતો? બોલો, શરમાયા વગર બોલો. શરમાવાની વાત નથી આ, આ નક્કી કરવાની વાત છે. શું છે એ? આપણું શરીર બનતું હતું તારે આપણી માતામાં બોલનારો હતો હતો ને, અને પછી એ વખતે આપણા શરીરનો જન્મ થયો, તો જન્મ્યો એટલે બોલનારો આપણામાં ભેગો આવ્યો આવ્યો ને આવ્યો. શરૂઆતમાં એવું લ્યો કે આવ્યો આવ્યો ને આવ્યો. તો બોલો, તમારા શરીરના જન્મ પહેલા આપણી મામો આ બોલનારો હતો કે નતો? હતો. બોલો હતો. બોલો હતો. સારું, હવે વિચાર એ કરો, આપણી માના શરીરમાં ચોહી આવ્યો તો કે એની માની 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 થાય કે ના થાય? હવે સમજો, તમારા ઘટમાં બેહીને બોલનારો છે ને એ શરીરના પહેલાનો બોલનારો છે. લખી નાખો આટલું. હવે શરીર શું છે? તો કે જગત છે. સંતો શું કે છે? જગત આ નહીં સમજવાનું, આ તમારું શરીર એ જ તમારું જગત. તમારા શરીરના પહેલાનો જો બોલનારો હોય તો જગતના પહેલાનો બોલનારો છે ને. હવે એવું સમજો કે આપણું શરીર એ આખા જગતનો નમૂનો છે. 32 કિલોનો ગોળનો રવો ઘેર પ્રસંગ આવતો હોય ને આપણે કરિયાણા વાળાની દુકાને લેવા જઈએ તો એમાંથી નમૂનો આલે ને? આલે. સેમ્પલ આલે ને? અને નમૂના પ્રમાણે 32 કિલોનો રવો આખો હોય ને? હા.
तो आखाय जगत नो ब्रह्मांड नो नमूनो तमारू मारू शरीर से पिंडे सो ब्रह्मांडे जेटलू मटेरियल पिंड मो से एटलू ज ब्रह्मांड मो छ छ ने जो जगत रुपिया शरीर नी अंदर पिंड मो नक्की थाय तो आखाय वेरा जगत मो परमात्मा नक्की थाय थाय ने एक छ शरीर ने बीजो से बोलनारो बोलो आ बोलनारो क्यार नो से अब तो तुमने जवाब आलो के बोलनारो शरीर ना तो शरीर एटले जगत तो जगत ना है अने जगत तमारू शरीर ए जगत नो नमूनो तो आ ब्रह्मांड ना है पहलानो बोलनारो छ छ ने तो आ बोलनारा नो ओरखो ने मारा वाला चम डेरे डेरे फोड़ा नमाओ सो आ बोलनारो कौन कालिदास बापू ने बीजी वाणी याद आई मारा बाप कालिदास महाराजे 3,000-4,000 भजनों लख्या से एक एक थी जोड़ तोड़ वाला एक प्रश्न वन बीजो जवाब होए आवा भजनों लख्या मारा बापे अमे हमने भजन गाया हरी गौ हे तारी काया मा बोले ते कौन छे जवाब आप हे तारी काया मा बोले भगवान के मैं तू जो तो नदी तारी काया તારી કાયામાં બોલે કોણ કાલિદાસ બાપાએ જવાબ આપ્યો કે તારી કાયામાં બોલે છે એ જ ભગવાન છે એ જ સચ્ચિદાનંદ છે એ જ પરમાત્મા સ્વયં છે આ બોલતો ખેલતો આખાય જગતનો આધાર રૂપ જે પરમાત્મા છે એને ઓળખો મારા વાલા તો પાઘડીનો વર શેડે આવે એમ જગતનું મૂળ શ્રવણનો સુરન શાસ્ત્રનો સાર તમારા હાથમાં આવો આવો ને આવો મારા વાલા આ સંતો આવા સત્ય અલખ પુરુષ ની વાત કરે છે શરીર તો ખલક કહેવાય દેખાઈને મટી જનારું આ ક્ષણ કાલે નહીં હોય જન્મ ને મૃત્યુ વાળું આદિ ને અંત વાળું જેના મોઢે મા બાપ હોય જેની અંદર સતત વિકાર ના ભાવે વિકૃતિ થતી હોય આ શરીર છે પરમાત્મામાં કોઈ દાડો વિકૃતિ ના થાય મારા કેમ ના થાય શરીર આકાર વાળું છે શરીર કેવું છે લેહડો આવો પાછું જુઓ અત્યાર સુધી મેં રેલવે ગાડી લાવવા માટે પાટા નાખ્યા
અત્યાર સુધી હું બોલ્યો શું કર્યું પાટા પાટા નાખ્યા પછી ગાડી આવે કે ડાયરેક્ટ ખેતર માં આવે આ રેલવે ગાડી તો અત્યાર સુધી પાટા નાખ્યા હવે પહેલું શું આવે રેલવે ગાડીમાં આગળ શું હોય એન્જિન હોય કે ના હોય અને પાછળ જે જોડાયેલા ખેંચાઈ ખેંચાઈ ના હોય એ આ તો આ સદગુરુ રૂપી એન્જિન ને મારા વાલા ડબા થઈને વર્ગી પડો સ્વર્ગ મૃત્યુ પાતાળ ના પાર સતલોક માં અત્યારે હાલ લઈ જાય ને બોલો જવું છે તમારા અમરલોક માં જવું છે કે નથી જવું બોલો હે તમે આવો ને અમારા અમરલોક મુંબઈ ભેગા થાય ને એમ તમે ગમે એવા હોય પણ સદગુરુ થી જોડાવ તો અમર લોક માં જાવ જાવ ને કે ના જાવ હા અત્યારે અવસર છે આ અવસર જો ચૂક્યા તો ગાય ભેંસ કૂતરા પલાળા માં કોઈ મેર પડશે આવું જે કરવું હોય અત્યારે કરો ને અને જો અત્યારે ના કર્યું તો પછી નથી કેવું તમને ખોટું લાગે હે મેં તમને એવું કીધું કે અત્યાર સુધી પાટા નાખ્યા હવે આવે છે એન્જિન હવે એન્જિન આખી દુનિયાને ચલાવનારું એન્જિન કહેવાય જેવું તેવું નહીં ગમે એટલા ડબ્બા જોડાય બધાને ખેંચે ખેંચે ને એમ ગમે એટલા શરીરો હોય પણ બધાને ખેંચનારું એન્જિન એક એક ને એક આ એક એન્જિન ની વાત હવા આવે છે જો સમજાય તો એક છે શરીર ને બીજો છે બોલનારો હારું લેવા બીજો પ્રશ્ન આ બધું હોડી ની ખોપરી એ જેવી છે બધા શરીર છે મારા વાલા બોલો જલ્દી હેડો ચપાટા પણ જો પેલા ભાઈ પાણી ફેરવો છે મારી વાત ઉપર પ્રગટ પરમાત્મા પોતે બિરાજમાન છે કેટલો બધો તમારો વિવેક જોઈએ પહેલાના જમાનામાં ઋષિ મુનિઓ હજાર હજાર વર્ષ તપ કરતા હતા તમને મફતમાં મળ્યું છે એટલે કદર નથી બીજું તમને મોતની બીક લાગતી નથી શમશાનમાં ચેટલાય ને બારી આયા તો હોય કે પેલો બર્યો પણ હજી આપણી મૂસો તો અકબર છે મેં કું થોડા દાડાનો ઘર રાખશું થોડા દાડામાં બહેનો નામ બોલા અને ભાઈઓ ની મૂસો જવાની ને જવાન હાલ્યો ઝાડ પડે તો પોંદડા ફળ ફૂલ ઉપર જે હોય પક્ષી નો માળો બાળો બધું નેચો આવે કે અધર લબડી રે નેચા આવે ઝાડ પડે તો બધું નેચું આવે કે ના આવે તો મોણ મરે તો મૂસો અધર લબડી રે કે નેચો પડે નેચા હે તો શેના અહંકાર કરો છો જેડે અધર રાખવાના હખણા બે હો ને અમારા કાલિદાસ બાપુ ના હોમે બેઠા એક ગેટ આઉટ કહી દે એમનો ખરાબ એવો છે ચાલ ઉભો થઈ જા ઓમ કે શેનો મોબાઈલ મંત્ર છે તાર બાપાએ તને શું શીખવાડ્યું છે આ વાત છે કેટલો બધો વિનય વિવેક જોઈએ અહીં વાત ઉપર પાણી ના ફેરવાય મારા વાલા આ વાડીરામ બાપાએ આખું જીવન ખર્ચી નાખ્યું લક્ષ્મી માતાજી અને તોય જો તમે આ વાતની અંદર અવિનાવી અવિવેક ની વાત કરો હેડે નહીં હું કોઈને ખખડાવતો નથી હું કોઈ બહુ મોટો જ્ઞાની નથી મેં જાણી લીધું છે આવું મારો દાવો નથી હું તો મારા વાલા તમારા ચરણની રજ છું પણ આ અવસર સોના કરતા કિંમતી આ અવસર છે સમયમાં મળ્યો છે સમયની સુનમાં આ શરીર ખોવાઈ જવાનું આ શરીર ને આઈન કાળ લઈ જાય એ પહેલા મારા વાલા તમારા નિજ સ્વરૂપ ને ઓળખી લ્યો અમારું આટલું જ કહેવું છે અને આ સભા હંસની સભા કહેવાય અહીંથી જઈને તમે ગમે એટલા 5 લાખ ભેગા થયેલા ની કથા વાપરવા જાઓ જે જન્મીન જતા રહ્યા છે ને એની વાતો વાપરવા મળશે હાજર ની વાત નહીં હોય આ હાજર ની ઓળખાણ થાય પ્રત્યક્ષ ની ઓળખાણ થાય જે
1232 ઘડી સતયુગ દ્વાપર તેતાન કળિયુગ ચારે યુગમાં યુગો યુગથી જે પરમ તત્વ મોજુદ છે એની ઓળખણ કરવાની આ સભા છે. આ જેવી તેવી સભા નથી, તમારામાં વિવેક હોવો જોઈએ. તમને એમ કહો નહીં આયોજન છે, લો આયોજન આપણો તો પાણીએ પીવન આ એ કરવન તે કરવન જેમ તેમ બેહવન બરોબર છે. તમને કોતો મોતની બીક નથી લાગી અને કોતો પછી તમને લાલા ચાલ્યા તો સીધા બેહો. હવે દિલીપભાઈ હોની તો શક નહીં, હોની જોડે માલ તો હોય કે ના હોય, આવતા ના આવતો જો મેં જાહેરાત કરી હોય કે છે કુદી જે મારો સત્સંગ વાપર છે મારો વારો છે લો આવશ એટલે બરાબર એને જતો જતો 10-10 ગ્રામ હોનાની લગડી મફતમાં આલે. જો જેટલા રાજી થઈ જાવ તમે કોઈ વાતમાં તાલીઓ નથી પાડી અને હું પાડી કે ના પાડી. અરે મન રે ચંચલ ને મન ચોર છે રે લોલ, મન રે ચંચલ ને મન ચોર છે રે લોલ, ઓય લામા આ તો નાખે દૂર જો, મન રે જે આ વાત ના કરતા હોય એ બધા તમારે સમજી જવાનું એ સટકેલા છે. મારું તો મોડ મોડ કાલિદાસ બાપા ઠોકી ઠોકી થોડું ઘણું ઠેકોણે લાવ્યું તો પૂરું આવ્યું આઈ જશે થોડા દાડા મેં નથી નહીં કરું. હું તમારા માટે નહીં બોલતો, મારું પાકું થાય એટલે બોલું. એક છે શરીર અને બીજો છે બોલનારો, બધા આવું છે ને. બોલો ભગવાન, તમે કોઈ બોલતા નથી, મારું શું થશે? મારી આપવીથી તમને કહું ને તો તમે મારા ઉપર ખરેખર દયા રાખો. મારા ઘેરે મારું કોઈ વાપરતું મારા ઘેર કોઈ ના વાપરો, અહીં તમે ના વાપરો તો મારે જવું છો અને મને બોલવાનો થઈ ગયો હણકો. રોજ હોજ પડે એટલે ક્યાંક જતું રહેવાનું. દયા રાખો, દયા મારા ઉપર. એક છે શરીર ને બીજો છે બોલનારો, દરેક ને આવું. તમે જે ભજન બોલ્યા તારી કાયામાં એટલે એક કાયા અને બોલનારો, આ બોલ એટલે બે, એક કાયા ને બીજો બોલનારો. જો આ બે નું પગડી કરી ના બતાવે ને ખોટું લાગે. કવર અપ થઈ ગયો તો જય ગુરુ ચાલુ રાખો. એક છે શરીર અને બીજો છે બોલનારો, બધાને આવું છે કે નહીં? બોલો જલ્દી હેડો. આ બાપુ આવી જાય હમણાં કે છે કે હોની હમણાં આવું કે છે એના કરતા અત્યારે હારા વાત રાખ. એક શરીર ને ભાઈ આ વાત માં મજા આવે તો પાટો બદલું. મજા મજા બોલો ભાઈ મજા. આ વાત ઓગણી અત્યારે કરો તો મને ખબર આ વાત કરવી છે આગળ. હા ધનવાદ હેડો તો તું આટલે આને બરોબર છે. એક છે શરીર ને બીજો છે બોલનારો, દરેક ને આવું છે. હવે નાનકડો પ્રશ્ન, તો તમે બે છો? ના, હોની જેને ચાલે ને ઝંડે ચાલ્યા બરાબર હોય ના છોડ એ કટિંગ તો કરે કરે ને કરા. એ કોઈ જાણતા હોય તો બતાવ, જો કોઈ જાણતા હોય તો બતાવ, જો સાજુ બોલવામાં નથી તારી સહાર રે, તારી કાયામાં બોલે તે કોણ છે, સાજુ તમે બે છો, કોઈ ના બોલ્યું. તમે બે નથી, બે માંથી એક જ છો.
શરીરે આર્યું બોલનારો આર્યો તો આ બોલનારા તમે કે તમે શરીર આ નક્કી જો બોધમાં બેઠા હોય તો નક્કી થઈ ગયું હોય પણ જો બોધમાં ડા બેઠા હોય તો આ વાતનો ખુલાસો થાય એવો છે નહીં હા બોલો તમે કોણ અહીં ગાડી સદગુરુની જરૂર પડે આ વસ્તુમાં એક સાધે સબ સદે સબ સાધે સબ જાય ઉલટી સીચે મુલકો ફૂલે ફલે બહાય એક ને નક્કી કરો આ બે માંથી કાલિદાસ બાપુ ની બીજી વાણી યાદ આવી અરે અસલ નકલની ઓળખાણની ના અસલ જોરદાર છે અરે બોલનારો નજરમાં હજુ નથી આવ્યો કૃષ્ણ ભગવાન ના શરણ માં અર્જુન બેઠો છે કુરુક્ષેત્ર ના મેદાન ની અંદર પહેલો દાડો યુદ્ધ કરવા જવાનો રથ ની અંદર ભગવાન એને સારથી બનીને મેદાન માં લઈ જાય છે હમે વિરોધ પક્ષ ની અંદર બધા હગા વાલા જોયા ગુરુ જોયા આ બધા જોયા અને અર્જુન ને પોતાના હગા માં મોહ હતો એટલો અને ધનુષ અને બાણ બે મૂકી દીધું મારે યુદ્ધ નથી કરવું રોઈ ખડાયેલી ગાદી ઉપર મારે બેહીને રાજ મારે મારા હગા વાળાને કોઈને મારવા નથી બસ આ વણે ધનુષ ને બાણ મૂકી દીધું એ વખતે ભગવાન એને સ્વરૂપનું જ્ઞાન આપે શેનું જ્ઞાન સ્વરૂપનું સ્વરૂપ ભગવાન કહે છે કે અર્જુન ઉભો થા કાયર ના બનીશ તારું કર્મ પૂરું કર અર્જુન મોડ મોડ તૈયાર થાય છે ખૂબ વાત સમજાયા પછી અર્જુન ને ભગવાન નો સ્વીકાર થયો અર્જુન ની અને ભગવાન ની ત્રણ હગઈ હતી પેલા મિત્ર હતા પછી હાળા બનેલી હતા અને ગુરુ ચેલો એ હતા જયારે ગુરુ ચેલા ના રૂપ ની અંદર ચેલા તરીકે નો ભાવ પોતાના હૃદયમાં થયો આજ મારો સર્વે સર્વા સ્વામી છે આજ મારો ઈષ્ટ છે આ કનુડો જ મારો તારણહાર છે આવો પૂર્ણ વિશ્વાસ અર્જુન ના હૃદયમાં જે ઘડીએ પ્રગટ થયો કુરુક્ષેત્ર ના મેદાનમાં ત્યારે એ અર્જુન ભગવાન ને કહે છે કે હે પ્રભુ મને તો તમારા સન્ને લઈ લો માર તો તમારી ઓળખાણ કરવી છે મારી ઓળખાણ નહીં હું તમે મારા સ્વામી તમે મારા ઈષ્ટ તમે મારા ભગવાન મારે તમને ઓળખવા છે મને સાચી ઓળખાણ કરાવો તમે આજે દેખાવ છો એ જ મારા પ્રભુ છો આવું અર્જુન બોલો છો
એ વખતે કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવવા છે કે હે અર્જુન, ચર્મચક્ષુ એટલે ચામડાની આંખે જે મારા શરીરનું રૂપ તને દેખાય છે, આ રૂપ વાળું શરીર એ તો મારી માયા છે. ચામડાની આંખે જે કઈ પણ દેખાય એ બધી રૂપ અને રૂપે માયા, માયા ને તો આ તો માયાના દર્શન છે. તારે અર્જુનની આંખ ખુલી તો ભગવાન જેવો આંખે દેખાય એ રૂપ અને રૂપે માયા, આંખે દેખાય એ રૂપ અને રૂપે માયા. હા, ભગવાન ને અર્જુન પૂછો છે તો કે પ્રભુ તમારું સાચું સ્વરૂપ કેવું છે એની ઓળખાણ કરાવ. એ વખતે ભગવાન અર્જુન ને કહે છે કે હે અર્જુન, તારે મારા સાચા નિજ સ્વરૂપ ની જો ઓળખાણ કરવી હોય તો એ વાત તો એની એ રહેશે કે તારે પેલા તને પોતાને ઓળખવો પડશે. તું કોણ છું? જે વખતે તું તારા પોતાના નિજ સ્વરૂપ ને જાણી લઈશ એ વખતે તને મારા નિજ સ્વરૂપ ની ઓળખાણ થશે ને. તારું મારું નિજ સ્વરૂપ શરીર જુદા છે એમ જુદું નથી. તારામાં બોલનારો મારામાં બોલનારો એક જ છે, આ બીજો કોઈ હોય શકે? તો વાણીરામ બાપુમાં બોલનારો છે, એ જ લક્ષ્મી માતાજીમાં બોલનારો છે, અને એ જ બોલનારો તમારા ઘટમાં મોજુદ છે ને. માટે આ બોલનારાનો વિષય આજે લીધો છે મારા વાલા સદગુરુ, તમારા ઘટમાં બોલી ગયો છે, દાદી ગયો છે. આની વાત કરો, ભગવાન પૂછે છે હારું લેવા. હવે તમને આ ટોપિક ઉપરથી જો થોડી લાઈટ થઈ હોય તો પૂછું, તમે મંદિરમાં દર્શન કરવા તો જાવ છો કે નથી જતા? બોલો જાય, બોલો ભગવાન, મંદિરમાં તો જાવ છો ને? હવે હું આગળ એક ખુલાસો કરી ગયો છું, એ તમે બરાબર સમજ્યા હશો તો તમે જવાબ આપશો. આંખે દેખાય એ રૂપ, આંખે દેખાય એ રૂપ, આંખે દેખાય એ રૂપ અને રૂપ વાળી માયા, આંખે દેખાય એ રૂપ અને રૂપ વાળી માયા. ત્રીજી વાર બોલું, આંખે દેખાય એ રૂપ અને રૂપ વાળી માયા. હા, હવે તમારા ઘેર તમારા બાપા તમને ઓખે દેખાય કે ના દેખાય? હા, એને રૂપ છે કે નહીં? તો રૂપ વાળી કોણ છે? માયા. બોલો, માયા છે કે બાપા છે? માયા છે. આ સમજાય છે? તમારી માતાનો આકાર હોય કે માનું રૂપ હોય કે ના હોય? હે, બોલો, રૂપ એ માયા. તો તમારી માનું રૂપ દેખાયું આ માસક માયા છે? માયા છે. તમારી ઘેર તમારી પત્ની હોય એને રૂપ હોય કે ના હોય? બોલો, આ રૂપ છે એ માયા ખરી કે નહીં? તો બોલો, પત્ની છે કે માયા છે? માયા. માયા ના ખેલ બધા, માયા ના ખેલ નજરે દેખાય બધા. અધૂરા તો ભવરણ માં ભટકાવ છે, પૂરા સદગુરુ મળે તો પૂરી વાત બતાવે. બતાવે ને બતાવે. નજરે દેખાય રૂપ અને રૂપે માયા, નજરે દેખાય રૂપ અને રૂપે માયા. હવે તમે આપણે બધા સભા વાળા અહિયાંથી ડાકોર જઈએ, હા, અને ડાકોર માં રણછોડરાય નું મંદિર છે કે નહીં? ભાઈ બોલો. હા છે. કાર્ય ચાલુ રહેશે, હું થોડો આગળ આવી જાઉં. હા, આવું કરો. ડાકોર માં રણછોડજી ની મૂર્તિ હોય કે ના હોય? આંખે દેખાય કે ના દેખાય? આંખે દેખાય માયા, આંખે દેખાય રૂપ, આંખે દેખાય રૂપ અને રૂપે માયા. રણછોડજી ની મૂર્તિ નું એ રૂપ ખરું ખરું ને ખરું અને રૂપે માયા, માયા ને માયા. બોલો, આ માયા છે કે ભગવાન છે? માયા છે. માલિક નિરાકાર છે એ આંખે દેખાય નહી. તમે મુસલમાનો અજર પડદા ની બીબી આપ, બજારમાં ખરીદી કરવા બેનો જાય ને મુસલમાનો માં, આખો બુરખો પહેરીને જાય, જાય કે ના જાય? જોઈ છે ને બીબી? બોલો,
હવે મુસલમાનો માં બહેનો પુરખો પહેરી બજારમાં જાય, હવે આખો કારો પુરખો પહેર્યો હોય પણ આખો આગળ આટલું જાર્યું હોય હોય ને, જો જાર્યું ના હોય તો એ અથડાઈ જાય, સમજણ પડે છે ને, આખો આગળ જાર્યું હોય હોય ને, જાર્યા પાછળ રહી અને એ દીદી એ મુસલમાન બેન આખા જગત ને જોવો પણ આખું જગત ભેગું થઈને આ દીદી ને જોઈ હક નહી, આવો ખેલ સાજે તમારા બહેન જે જોનારો બોલનારો દેખનારો છે ને આ તમારો બાપો દેખાય નહી, અને આકાર નથી, જો આકાર હોય તો રૂપ હોય, રૂપ હોય તો માયા થઈ જાય, આ તો માયા નો સિદ્ધ કરનારો છે, આવું તમારું મારું નિજ સ્વરૂપ છે, નિજ સ્વરૂપ ને ઓળખવાની વાત લાવો મારા વાલા, નિરાકાર છે, નિરાકાર હોય એને રંગ નહીં રૂપ નહીં નામ નહીં આકાર નહીં આવ નહીં જાય નહીં કોઈઓને નક્કી જ ના કરી શકે, અને છતાંય મહાપુરુષોએ અગમ નિગમ ની જુક્તિ 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 મુક્તિ થી અને નક્કી કર્યો, એ જુક્તિ મુક્તિ ને જાણવી પડે તો અત્યારે હાલ પૂરેપૂરી વાત ના ખુલાસા થાય થાય ને, તમારે વિચારવાનું તમારે શું કરવું છે, પુનરપી જન્મ પુનરપી મરણમ ઘડી ઘડી સકલ ના વાટા મારવા છે, આ જન્મે મોક્ષ મેળવી આઝાદ થઈ જવું છે, અરે આગળ વધીને કહું તો આ જ્ઞાન તો એટલું પરાકાષ્ઠાનું છે, તમે અમર આઝાદ મુક્ત છો જ, મુક્ત થવાનું પણ નથી, આટલી બધી ખરી કુમારી નો આ મારા વાલા ખેલ છે, બાપુ ચાલુ રાખો, ચાલુ ચાલુ ચાલુ, આ તો બધો બડબડ અહીં ઓછી કરજો, બધા ઉપર તૈયાર રાખજો, ના કીધું ઘેર કોઈ વાપરતું નથી, તમારે દયા રાખવાની, હવે આપણે એ વિચાર કરવા, શરીર ના આકાર શકે નહીં, બોલો જલ્દી હેડો, પૂજન ચાલુ રહેશે, હમણાં મારી જોડે હું મિલિટરી લઈને આવ્યો છું આતંકવાદીઓની, અને મેં એવું એલાન કર્યું હોય કે કોઈ પણ ડાફોરિયું મારે પાડી દે, તો કોઈ ડાફોરિયું મારે ના, તારા અહીં જો ના લો, આ બાજુ ચાલશે બાપુ એમની રીતે કરો છે, મહિમા કરવો જરૂરી છે, સારું આવો તમે બોલો, આ લાઈટ નો ગોરો પ્રકાશ હાલે છે ને, હાલે છે, બોલો, આ લાઈટ નો ગોરો પ્રકાશ હાલે છે ને, આ પ્રકાશ ગોરા નો ખરો કે નહીં, ના, આ પ્રકાશ ગોરા નો ખરો કે નહીં, બોલો, ના, એ હલવાયા, ગોરા નો હોય તો ગોરો ખાલી કાઢી નહીં મેલો ને, અજવાનું કરશે ના કરે તો કહી દો, ગોરો એટલે અંધારું અંધારું ને અંધારું, હા અજવાનું તો પેલો મોય નિરાકાર કરંટ ની સત્તા મળી છે ને એનું છે, અરે ગોરો લાઈટ એટલે દિલીપભાઈ નું મારું તમારું શરીર, આ ગોરો અહીં હો છે એનું કારણ શું, મય નિરાકાર ની સત્તા મોજુદ છ છ ને સર્કિટ પૂરી છ છ ને હા, એટલે અજવારું હાલ છે, જો હમણાં સર્કિટ તૂટે તો દિલીપભાઈ નો અહીં ઢગલો થાય થાય ને થાય, અને અહીંયા ગાડી થી તમે ઉઠાવો તાણે, અને કાલ હવારે તો દેખવા મેલો કે ના મેલો, રમ બોલો ભાઈ, કચ્છ કચાઈ ને ઠાઠડી પોદ પણ સટકી જવાનો હોય, મર્યા પછી કોઈ ઝટકો ખરો ના ઝટકો, એટલો કહ કહાય નો અને બોધ છે આઘાત થવાનો તમારો, ગોરો એટલે અંધકાર, અંધારા રૂપ ગોળા ની અંદર કરંટ ની સત્તા ને લઈ અને ગોળા ની સર્કિટ પૂરી હોવાથી ગોરો પ્રકાશ આપે છે, એમ શરીર રૂપી અંધકાર ની અંદર અંતસ્કરણ રૂપી સર્કિટ પૂરી છે, એની અંદર આત્મા ની સત્તા જે વ્યાપક છે અણુમેરુ માં સભર ભરેલી છે, એ સત્તા ના ફલ સ્વરૂપ આ શરીર અત્યારે હાલ ઉભું છે, સત્તા આપનારો નિરાકાર છે અને શરીર આકાર વાળો છે, આકાર ઉત્પન્ન થયેલો હોય જે ઉત્પન્ન થાય એનો અંત વિનાશ હોય હોય ને, કબીર સાહેબે લખ્યું કે આદિ ભયા વાકો અંત હે અંત આદિ કે મઈ અનાદિ અંત થી રહિત હે તૃપ્ત રહો તે સાઈ સંતો મહંતો સમરો સોઈ જો સકલ કાલ સે બચના હોય, આદિ ભયા વાકો અંત હે જે ઉત્પન્ન થાય એની અંદર જ એનો વિનાશ છુપાયેલો છે, 60 વર્ષ નું આયુષ્ય લઈને કોઈ બાળક નો જન્મ થાય અને 10 દાડા જાય એટલે જે લઈને આવ્યો તેમાં 10 દાડા ઓછા થયા થયા ને, તમે 1 રકાબી ની અંદર તેલ ભરી દીવો પ્રગટાયો તો 1 સેકન્ડે તેલ ચડી રહ્યું છે, જેવું તેલ ખલાસ થશે એટલે દીવો રોણો રોણો ને રોણો, તો આદિ એનો અંત, તો શરીર ઉત્પન્ન થયેલું છે તો એનો અંત થશે થશે ને થશે, અને આ બોલનારો ઉત્પન્ન થયેલો નથી,
સમજો આમ તમને હું આ કહું ને આ ગુરુ પણ ઇહલી નાચી તિહલી નાચી કરું તમે બધા મૂળમાં આવો આવો પણ જે દાડે જ્ઞાન ની ધારામાં તમે પરિપક્વ મજબૂત બનશો ને એ દાડે તમે આજનો દાડો યાદ કરવાના ધનવાદ છે ઉદારો મહારાજ ને તે દાડ પેલો હોની કચ કચાઈ ને બોલતો હતો ગોટા પાડી પાડી ને બોલતો હતો ખરી વાત ને એટલે હું ગોટા પાડી ને બોલું છું ના આ પંખો અત્યારે હાલ ચાલુ છે લક્ષણાવર્તી અહીં રાખજો ઇહલી ની ટીહલી કરીઓ તો એવું આવડે પણ કોઈ નેકરશે નહીં આ પંખો અત્યારે દેખાય કે ના દેખાય બોલો જલ્દી દેખાય સારું અને એ પંખો ચાલુ છે તો કરંટ ના લીધે ચાલુ છે ને તો કરંટ અંદર હશે કે નહીં હોય દેખાય છે શું દેખાય શું પંખો કરંટ દેખાય ના કરમઈ નથી પંખો ચાલુ છે એ જ બતાવે છે કે નથી દેખાતો પણ નિરાકાર કરંટ પંખા ને સત્તા આપીને મોજું છે ને કરંટ છો છે પંખામાં કરંટ છો છે પંખામાં તો પંખો એટલે તમારું મારું શરીર પંખો એટલે તમારું મારું શરીર હા પંખો દેખાય ને કરંટ ના દેખાય એમ શરીર દેખાય અને આ બોલનારો નિરાકાર કરંટ જેવો દેખાય પણ નિરાકાર મય મોજું છે ને છક લાપાનો છે છક લાપાનો છે તમારું શરીર હલન ચલન વલન કરી રહ્યું છે એ જ બતાવે છે કે મય ભાતી કતરી બેઠેલો છે ને સારું પોજરું પોપટ બધું એક કહેવાય કહેવાય ને ના કહેવાય પોજરું પોપટ જુદા જુદા હોય કે એક કહેવાય નહીં બોલો તો પોજરું પોપટ નહીં જો પોપટ પોજરામ હોય તો પોજરું પોપટ બે જુદા જુદા કે એક કહેવાય જુદા જુદા હે પોંજરું લોખંડ નું બનેલું હોય અને પોપટ ની જાત જુદી હોય ને પોપટ છો છે પોંજરામાં પોપટ છો છે પોંજરામાં એક પોપટ વાળું પોંજરું અહીં લબડાઈએ તો એ પોંજરું અલાવ કોણ પોપટ છે એ અલાવક ના અલાવ તો આ શરીર રૂપી પિંજર ને નથી દેખાતો એવો પોપટ માં એ હલાવ સાચો સમજાય તું આ વાત બે હજક નહીં બે હતી ના બે હથિયાર બોલાવજો તલવાર ચામડા ની હોય હોય ને જો હોય કે મેં કીધું મ્યાન લોખંડ ની બનેલી હોય તલવાર ચામડા ની કે હોય જ્ઞાન ચામડા ની હોય અને તલવાર લોખંડ ની હોય હોય ને એક હોવર ચામડા ના બનેલા જ્ઞાન ની અંદર લોખંડ ની તલવાર અહીં લબડાઈ રાખો ભેદ ઉપર પણ કોઈ દિવસ લોખંડ છે એ ચામડું બને અને ચામડું છે એ લોખંડ બને એ ભેગું ભેગું હોય ખરું લાગે ખરું પણ ભેગું દહી નો ભાઈ થતું નથી હા તો બોલો જ્ઞાન થી તલવાર જુદી હોય કે ના હોય પોજરા થી પોપટ જુદો હોય કે ના હોય અહીં છે પણ જુદો છે પોપટ કયો છે પોજરા ના પણ જુદો જુદો ને જુદો તમારું તમે જંગલ માં રહો છો કે ઘર માં તમારું ઘર હોય ને હોય તમારું ઘર તમને જોણે ખરું ના તમે સિંહ ઉપર ના છો સિંહ નાતના છો જેટલું ઊંચેમાં હારા છો ખરાબ છો આ બધું ઘર કે ખરું ના કે જેમ તમારું છે તોય ના કે ના કે તમે આખા ઘર ને જોણો પણ આખું ઘર ભેગું થઈને તમને જોણે નહીં તો શરીર ઘર કેવાય શું કેવાય શરીર શું કેવાય ઘર જેમાં પાંચ તત્વો જલ પૃથ્વી તેજ આકાશ ને વાયુ સૌથી પહેલા પાંચ તત્વ અને એની પછી પ્રકૃતિ પછી પોતી થાય પછી પાંચ જ્ઞાન ઇન્દ્રી શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ પછી પાંચ કર્મ ઇન્દ્રી હાથ પગ લિંગ ઉદાન ચરણ પછી પંચ પ્રાણ પાન અપાન જ્ઞાન સમાન ને ઉદાન પછી પંચ કોષ અન્નમય પ્રાણમય મનોમય આનંદમય વિજ્ઞાનમય આ પંચ કોષ આ બધું થઈને પચ્ચા પુરુષ અને પ્રકૃતિ આ બાવન નો મોચડો થયો આ તૈયાર આ બાવન એ બાવન ભેગા થઈ બાવન શરીર અને આ બોલનારો 53 મો જેમ તમારું ઘર તમને ના ઓળખે ઘરમાં રહેનારા ને ઘર ઓળખે એમ આખું શરીર આ બોલનારા ને ના ઓળખો અને ધંધે ના લગાડજો કઈ કે ઓખો મેચીને કઈ કે લુગડા બદલ્યા કઈ કે વાર વધાર્યા કઈ કે ચોટલી રાખીને કઈક જંગલમાં જતા રહ્યા કઈક સાધુ થઈ ગયા અમને માયા ના સમજાય કે પત્ની નડતી હે પુત્ર નડતા હે પૈસા નડતા હે અમે અહીંયા ગાડી અમને માયા ની વ્યાખ્યા કરી કઈ વ્યાખ્યા ઓખે દેખાય રૂપ અને રૂપે
માયા આંખે દેખાય રૂપ અને રૂપે માયા તમે દર્પણ હોમે ઉભારો તો તમારા શરીરનો આકાર તમને દર્પણમાં દેખાય કે ના દેખાય દેખાય તો તમારા શરીરનું રૂપ છે કે નહીં તો તમારું શરીર રૂપ એટલે માયાનું છે કે નહીં હવે આ માયાનું શરીર ને લઈને આવ્યા જંગલમાં જતા રહી બાવા હો ગયે સાધુ હો ગયે જુઓ તો ખરા વાણી વાણી બુદ્ધિ બેન્ડ મારી છે હે સીધા થવાનું હતું તારા આ લોકો સાધુ થઈ ગયા હે જાગી જવાનું હતું તારા આ લોકો ભાગી ગયા સમજાયું નહીં ઓટી ચોપડી છે એ જ ના ખબર પડી સદગુરુના શરણે જાવ તો આવા 1 કરોડ પ્રશ્નોના ખુલાસા થાય થાય ને એક છે શરીર અને બીજો છે બોલનારો આ દેહમાં તમારે અત્યારે તમને નક્કી કરવાના છે ઘરથી ઘરમાં રહેનારો જુદો જુદો ને જુદો બોલો ઘરથી ઘરમાં રહેનારો ગરદાણી જુદો હોય ને જ્ઞાનથી તલવાર જુદી પંજરાથી પોપટ જુદો આ ગોરાથી કરંટ જુદો હારું હવે પંખો એનાથી કરંટ જુદો તમારું શરીર એનાથી આ બોલનારો જુદો આ બોલનારો કોણ છે એને રંગ નથી રૂપ નથી નામ નથી આકાર નહીં આવા નહીં જાય નહીં જન્મ નહીં મર નહીં કોને ઓળખવાની રીત શું અહીં સદગુરુની જરૂર પડે અહીં ભોમ્યો હોય ને તો અમર લોકમાં લઈ જાય બાકી તો બધા પંડિતો અહીં ઓટા મારી મારી મરી ગયા કોઈની બુદ્ધિ ચાલે એવી નથી આ તો બુદ્ધિનો પ્રકાશક છે એની વાત કરવાની તમારી બુદ્ધિની ચતુરાઈ શરીર છૂટે છૂટી જવાની પણ આ તો બુદ્ધિ સહિત આખા પિંડ અને બ્રહ્માંડનો પ્રકાશક છે એની વાત સદગુરુ કરો છે જે તમારા મેં બોલનારો છે આ બોલનારો કોણ છે હરે આ બોલે તે કોણ જાણી લે આત્મા હરે આ બોલે નિત્ય કહેવાય એ તો ઉત્પન્ન ના થાય છે નિત્ય કહેવાય એ તો ઉત્પન્ન ના થાય છે હારે બીજું આવે અને જાય જાણી લે આત્મા હારે બીજું આવે અને જાય જાણી લે આત્મા હારે ગુરુ ચેલો ના હોય મારા શરીર ની માટે કોઈ કર્મ ક્રિયા વિધિ વિધાન જપ તપ તીરથ કશું ના હોય મારા લેખ વિધાતા લખી ના હકે આવો હું વિધાતા ને સિદ્ધ કરનારો કાળ ને સિદ્ધ કરનારો આખા બ્રહ્માંડ ને સિદ્ધ કરનારો અવિચળ નિજ સ્વરૂપ પરમાત્મા પોતે સ્વયં છું આવી અસલી ખોજ ની ખબર પડી જશે મારા અને આ મહિમા મારા સદગુરુ નો માટે જેટલી પ્રીતિ સદગુરુ શરણ ની રાખી એટલા મોજ મોજ ને મોજ માં રહેવાના અને જો સદગુરુ નું શરણ છોડ્યું તો એકલા ઠેબા ઠેબા ને માટે સદગુરુ ના છેલ્લા શ્વાસ સુધી શરીર ના ભૂલાય નહીં
એમને કરેલા ઉપકારનો બદલો કઈ રીતે હું મારા ગુરુ મહારાજની સેવા કરીને વાળું આ દિવ્ય ભાવ છેલ્લા શ્વાસ સુધી તમારા હૃદયમાં હોવો જોઈએ. શરીર કોઈનું કાયમ નથી રહેવાનું, કાલે એક એવો દાડો આવશે કઈ બેઠેલામાંથી એકનું શરીર નહીં હોય, વાત હાજી, પણ જ્યાં સુધી હાજર છે ત્યાં સુધી આનો મારા વાલા સદુપયોગ કરી લો, જોતથી જોત પ્રગટાવવાનું કાર્ય કરી લો. આદિ વ્યાધિ ઉપાધિના ત્રિવિધિના તાપમાં અનેક માણસો અનેક જીવો રેડી. આદિ વ્યાધિ ઉપાધિના ત્રિવિધિ તાપમાં બધા શેકાઈ રહ્યા છે, પણ એક સદગુરુનું શરણ એવું છે કે જ્યાં તમે આવો તો દુઃખ શોક મરવાની બીક બંધનનો અનુભવ કશું જ ના મળે. એકલો આનંદ આનંદ ને આનંદ, સદગુરુના શરણે એકલો આનંદ આનંદ ને આનંદ થાય કે ના થાય? થાય. અરે આજે ની ગાડી ચરડી યા મળી રે લોલે, 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 જાગ્યા મારે પુરવના પુણ્ય જો આજે ની બલિયારી છે કે તમને અઘાટ ની ઓળખાણ થઈ, જેટલી બને એટલી ગુરુ મહારાજ ની નિષ્કામ ભાવે સેવા કરો, કરો ને કશું બીજું કરવું નહીં પડે, અને જેમ વાંદરીનું બચ્ચું કશું કર્યા વગર અમર લોકમાં એમ તમે સદગુરુના શરણમાં રહો તો કશું કર્યા વગર અમર આઝાદ અનાદિ મુક્ત છો. આવી મોજમાં આવો, આવો ને આવો. આટલું બોલી વાણીને વિરામ આપું. અમારી એ વાણી નથી, જે કઈ પણ છે મારા ગુરુજી ની પ્રસાદી છે. બે હાથ જોડીને તમને વિનંતી કરું છું કે આ મૂર્તિ આટલો બધો શ્રમ વેઠી જો તમારા વિસ્તાર ની અંદર અહીં આવીને આટલું બધું તમારા ઉપર ઉપકાર નું કાર્ય કરી રહી છે, ખૂબ નિષ્કામ ભાવે મારા વાલા આ પ્રગટ મૂર્તિની ખૂબ સેવા કરો, ખૂબ સેવા કરો. તમારા હૃદયની અંદર એનો ફોટો પડી જવો જોઈએ, ફોટો જોઈએ ગુરુજી યાદ આવે એવું નહીં, હૃદયમાં હોય. આ સેવા જે દાળ કરીને એ દાળ વાડીરામ બાપા ને લક્ષ્મી માતાજી તમારા હૃદયમાં પ્રગટ થઈ જશે મારા વાલા, આ એવો મહિમા. આટલું બોલી વાણીને મૂકું છું. બોલવામાં અમારાથી જો કોઈ ક્ષતિ થઈ હોય અમારા ઉપર કૃપા કરી માફ કરજો. ખૂબ ગુરુ મહારાજના સેવાની અંદર એમની જોડે રહી અને એમનો મહિમા કરો આટલી પ્રાર્થના સાથે વિરમું છું. સર્વેને કોટી કોટી વંદન સાથે જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ.